નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ખુશ્બુ. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. કોરોનાના ડર વચ્ચે સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર. જામનગરમાં ડોક્ટરનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. રાજકોટમાં 7 દિવસમાં 2 લોકોના સ્વાઇન ફ્લુથી મોત. કોરોનાને કારણે દેશમાં વધુ એક વ્યક્તિનું મોત. મહારાષ્ટ્રમાં 64 વર્ષીય વૃદ્ધનું નિધન. મૃતાંક 3 પર પહોંચ્યો. કોરોનાની દહેશત વચ્ચે વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનને થયો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ. કેરળમાં હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. વિગતવાર સમાચાર ઉપર નજર કરીએ તો વિશ્વમાં કોરોનાનો કહેર અટકી રહ્યો નથી. તે સમયે ભારતમાં પણ ત્રીજા વ્યક્તિનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં 64 વર્ષીય મહિલાનું કસ્તુરબા હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રની 3 વર્ષની બાળકી સહિત દેશભરમાં અત્યાર સુધીમાં 128 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. મુંબઈ, નવી મુંબઈ અને યવતમાળમાં કોરોનાના વાયરસના 5 નવા કેસોના આગમન સાથે મહારાષ્ટ્રમાં કોરોનાનો સકારાત્મક કેસ આંક 39 પર પહોંચ્યો છે. મુંબઈ પોલીસે કલમ 144 લાગુ કરી છે, જ્યારે ગ્રુપ ટુર પર પ્રતિબંધ મુકાયો છે. પુણેમાં અત્યાર સુધી સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. વિશ્વમાં કોરોનાનો કહેર અટકી રહ્યો નથી. તે સમયે ભારતમાં પણ ત્રીજા વ્યક્તિનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં 64 વર્ષીય વૃદ્ધનું મોત થયું, જ્યારે બીજી બાજુ કોરોનાની અસર સંસદ સુધી પણ પહોંચી છે. રાજ્યસભા સાંસદ અને વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદેશમંત્રી કેરળની હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. ત્યાંથી તેમની તબિયતમાં નરમાશ જોવા મળી. હાલ મંત્રી સંસદની કાર્યવાહીથી અલગ છે. બીજી બાજુ WHOએ કોરોના સામેની લડત માટે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. WHOએ કોરોના સામેની લડાઈ માટે PM મોદીના લીધેલા પગલાં યોગ્ય અને મજબૂત છે તેમ જણાવ્યું. આપને જણાવી દઈએ કે વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 6500થી વધુ અને ભારતમાં 3 મોત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 170 પર પહોંચી છે. સરકારે કોરોના સામે લડવા માટે કડક નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 7 પોઈન્ટની એડવાઇઝરી જાહેર કરતા કહ્યું છે કે દેશભરમાં 31 માર્ચ સુધી સ્કૂલ કોલેજ બંધ રાખવામાં આવે અને તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી અપાય. સરકારે યુરોપિયન, તુર્કી અને બ્રિટનથી આવનાર પ્રવાસીઓ પર 18 માર્ચ સુધી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની બાદમાં સમીક્ષા પણ કરાશે. તે સિવાય UAE, કતાર અને ઓમાન અને કુવૈતથી આવતા પ્રવાસીઓને ક્વોરન્ટાઇન પીરિયડ ઓછામાં ઓછા 14 દિવસનો રહેશે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે 31 માર્ચ સુધી એકબીજા સાથે 1 મીટરનું અંતર જાળવી રાખે, તેમજ જો જરૂરી ન હોય તો બસ, ટ્રેન કે પ્લેનની પ્રવાસથી દૂર રહે. નર્મદાના પાણી વિતરણ અંગે નીતિન પટેલની ગૃહમાં પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે ફાળવી શકાય એવું પાણી ઉપલબ્ધ છે એને ધ્યાનમાં રાખી અત્યારે રવિ સિઝનમાં જે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને એમ કહી શકાય કે છેલ્લા ઘણા દાયકાઓથી રવિ પાક એટલે કે શિયાળુ સિઝનમાં જે વાવેતર ના થયું હોય એના કરતાં અનેક ઘણું વાવેતર ગુજરાતના મહેનતુ ખેડૂતોએ આ વખતે કર્યું છે. આવા ખેડૂતો જે નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવે છે, નર્મદા કેનાલો મારફતે જ્યાં જ્યાં આવા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે છે એમના માટે
15 તારીખ સુધી પાણી આપવાની અગાઉ જાહેરાત કરવામાં આવેલી, પરંતુ ભારતીય કિસાન સંઘના પ્રદેશના નેતાઓ ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો દ્વારા અને અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી, નર્મદા મંત્રી તરીકે મારી સમક્ષ માગણી કરવામાં આવી કે અત્યારે પાકને વધુ 15-20 દિવસ જો પાણી ચાલુ રાખવામાં આવે તો જે વાવેતર થયું છે એ 100% સંપૂર્ણ સફળ થાય અને ખેડૂતોને આનાથી ખૂબ મોટો ફાયદો થાય. અને ખેડૂતોની આ લાગણી, માગણી અને કિસાન સંઘની રજૂઆતને ધ્યાને લઈ આજે અમે નિર્ણય કર્યો છે, જેની મેં અત્યારે વિધાનસભા ગૃહમાં પણ જાહેરાત કરી. એ પ્રમાણે 15 તારીખથી નર્મદાનું પાણીનું રોટેશન જે બંધ કરવાનું હતું સિંચાઈ માટે, એના બદલે હવે બીજા વધુ 20 દિવસ સુધી નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાનું ચાલુ રાખવામાં આવશે. એટલે આખા નર્મદા કમાન્ડ વિસ્તારમાં લાખો ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એમને આના પાણીનો લાભ મળશે. એવી જ રીતે જ્યાં જ્યાં તળાવો વગેરે ભરાતા હશે ત્યાં પણ આ પાણીનો લાભ મળશે અને પશુપાલકોને પણ એનો ખૂબ મોટો લાભ મળશે. સાથે સાથે બીજી પણ મારે જાહેરાત કરવાની છે કે આપણો મહી નદી ઉપરનો જે કડાણા બંધ છે, જે કડાણા બંધ દ્વારા ચરોતર વિસ્તારમાં એટલે કે આણંદ અને ખેડા જિલ્લામાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ગઈકાલે જે વિસ્તારના ખેડૂત અગ્રણીઓ તરફથી, અમારા ભારતીય જનતા પક્ષના એ વિસ્તારના ધારાસભ્યો તરફથી મારી સમક્ષ રજૂઆત કરવામાં આવેલી કે કડાણા ડેમમાંથી જે પાણી આપવાનું 15 તારીખ સુધી જ નક્કી કરવામાં આવે, પરંતુ ખેડૂતોને હજુ બીજા 15-15 દિવસ પાણીનો લાભ મેળવવો, સિંચાઈ વ્યવસ્થા ચાલુ રાખવી એ જરૂરી છે. એટલે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરીને અમે એ પણ નિર્ણય કર્યો છે કે કડાણા બંધમાંથી પણ આણંદ ખેડા વિસ્તારમાં જ્યાં જ્યાં પાણીની જરૂરિયાત હશે, ખાસ કરીને બોરસદ ભાંજ કેલાર વગેરે વિસ્તારના ખેડૂતોને વધુ 20 દિવસ કડાણાનું પણ પાણી આપવામાં આવશે અને ફતેવાડીને ખારીકટ કેનાલને પણ એનો લાભ મળશે. એટલે ખેડૂતોની માગણીને અમારી સરકારે મંજૂર રાખી ખેડૂતો માટે ખૂબ મોટો સિંચાઈનો લાભ આપવાનો આજે નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વધુ 20 દિવસ આ પાણી મળશે. જો કેટલીક ચીજ વસ્તુઓની કિંમતો નક્કી હોય છે એનાથી વધુ કિંમત લેવી એ કાયદા મુજબ ગુનો બને છે. જે ચીજ વસ્તુઓ અત્યારે કોરોના વાયરસથી બચવા માટે નાગરિકો ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી રહ્યા છે અને સામાન્ય બજાર ભાવ કરતાં અનેક ઘણી કિંમત એ ચીજ વસ્તુઓની કેટલાક વિક્રેતાઓ, દુકાનદારો કે ઉત્પાદકો લઈ રહ્યા છે એ બાબત સરકારના ધ્યાન ઉપર આવી ચૂકી છે. અમારા અધિકારીઓને અમે સૂચના પણ આપી છે કે કોઈપણ જગ્યાએ ખોટી રીતે વધારે કિંમત લેવામાં ના આવે અને જે નક્કી કરેલા ભાવ છે અથવા વ્યાજબી ભાવ છે એ જ પ્રમાણે ગ્રાહકોને આ માસ્ક વગેરેનું વિતરણ કરવામાં આવે એની તમે કડકાઈથી કાળજી રાખો અને અમારા ડ્રગ કમિશનર દ્વારા એ અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવશે. દરેક દુકાનદારો, વિક્રેતાઓ, મેડિકલ સ્ટોરના માલિકોને પણ હું જણાવવા માગું છું કે અત્યારે જ્યારે નાગરિકો એમના સ્વાસ્થ્યની જાળવણી માટે આ ચીજ વસ્તુની ખરીદી કરી રહ્યા હોય ત્યારે કોઈપણ રીતે એમની મજબૂરીનો કે લાભ લેવો એ ઉચિત નથી. તમે વ્યાજબી ભાવે આનું વેચાણ કરો અને જો ખોટા ભાવે કે વધુ પડતા ભાવે આનું વેચાણ કરતા માલુમ પડશો તો બધા જ સામે
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો વિધાનસભામાં આ વિશે ગંભીરતાથી વાત થઈ છે, ગઈકાલે કોંગ્રેસ તરફથી કોરોના વાયરસના કારણે વિધાનસભાની કામગીરી બિલકુલ બંધ કરી દેવી એવી માગણી કરવામાં આવેલી, પરંતુ આ બજેટ સત્ર છે, માર્ચ આખર પહેલાં ફરજિયાત રીતે, બંધારણીય રીતે, વૈધાનિક રીતે અને કાયદાકીય રીતે અને વહીવટી રીતે બજેટ મંજૂર કરવું એ જરૂરી છે. બજેટ મંજૂર થાય તો જ એપ્રિલ મહિનાથી લાખો કર્મચારીઓના પગારો ચૂકવી શકાય, સરકારના કોન્ટ્રાક્ટરો સરકારને કોઈપણ ચીજ વસ્તુનું વેચાણ કરતા વેપારીઓ અથવા તો સપ્લાયરો એ કોઈપણ જગ્યાએ કોઈપણ ખર્ચ કરવો હોય તો બજેટ મંજૂર થાય તો જ આ ખર્ચ કરી શકાય એવી અમારી ફરજ છે. એટલા માટે અમે વિધાનસભા સત્ર ચાલુ રાખ્યું છે. મુલાકાતીઓને આવવા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં નિયંત્રણ માન્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા મૂકવામાં આવ્યું છે. વિધાનસભામાં ફક્ત ધારાસભ્યશ્રીઓ, સંબંધિત અધિકારીઓ અને જે થોડા ઘણા મુલાકાતીઓ આવે એ જ ઉપસ્થિત રહે છે. પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહે છે. આના સિવાય કોઈને મોટા પ્રમાણમાં પ્રવેશ આપવામાં આવતો નથી, પણ વિધાનસભા સત્ર આપણે ચાલુ રાખ્યું છે. કોંગ્રેસે ગઈકાલે જે માગણી કરી હતી એનાથી વિપરીત કોંગ્રેસના ધારાસભ્યો આજે રાજસ્થાનમાં, જ્યાં ગુજરાત કરતાં કોરોના વાયરસના વધારે દર્દીઓ છે, ગુજરાતમાં સદનસીબે એક પણ અત્યારે પોઝિટિવ કેસ નથી, રાજસ્થાનમાં પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, છતાં પણ એ બધા ત્યાં રિસોર્ટમાં ગયા છે. એટલે એક ધારાસભ્યશ્રીએ અને બીજા ધારાસભ્ય પણ એમના આજના વિધાનસભાના વક્તવ્યમાં, પ્રવચનમાં કહ્યું કે રાજસ્થાનમાં ગયેલા વ્યક્તિઓ જો પરત આવે તો એમનું ટેસ્ટિંગ એનું કરવું જોઈએ. એટલે આરોગ્ય વિભાગ વિધાનસભાની પરવાનગી લઈ અને જરૂર પડશે તો જે પણ ધારાસભ્યશ્રીઓ, માન્ય સદસ્યશ્રીઓ અત્યારે રાજસ્થાન ગયા છે એ જેઓ ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કરશે તો વિધાનસભા અધ્યક્ષશ્રીની પરવાનગી મળશે તો અમારો આરોગ્ય વિભાગ એમના આરોગ્યની ચકાસણી કરશે અને વ્યાજબી રીતે હશે, તબિયત સારી હશે તો વિધાનસભામાં આપણે એમને પ્રવેશવા દઈશું, નહીતર એમને જે જરૂરી સારવાર પ્રોટોકોલ પ્રમાણે કરવાની બધાની થાય છે એ પ્રમાણે કરવી પડશે એવું મારું આરોગ્ય મંત્રી તરીકેનું મંતવ્ય છે. પણ માન્ય અધ્યક્ષશ્રી જે નિર્ણય કરે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. શેના માટે જો વિધાનસભાનું આખું કેમ્પસ એ માન્ય અધ્યક્ષશ્રીના નેતૃત્વમાં કામ કરે છે, આ આખી વિધાનસભાની તમામ પ્રકારની સત્તાઓ માન્ય અધ્યક્ષશ્રીને પ્રાપ્ત છે, રાજ્ય સરકારને પણ કોઈ કામ અહીંયા કરવું હોય તો માન્ય અધ્યક્ષશ્રીની પરવાનગી લેવી પડે છે. એટલા માટે મેં એમ કહ્યું છે કે વિધાનસભામાં જેમ અત્યારે સામાન્ય નાગરિકો માટે, મુલાકાતીઓ માટે, વિદ્યાર્થીઓ માટે અધ્યક્ષશ્રીએ પ્રવેશબંધી જાહેર કરી દીધી છે, મુલાકાતીઓને પ્રવેશ આપવામાં નથી આવતો, એ રીતે કોરોના વાયરસ જ્યાં વધુ પ્રમાણમાં છે એવા રાજસ્થાનમાં અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસના જે અત્યારે ત્યાં ગયા છે એ જ્યારે વિધાનસભામાં ઉપસ્થિત રહેવા પરત આવે ત્યારે એમની ચેકિંગ કરવું એ અધ્યક્ષશ્રીની પરવાનગીથી અમે કરી શકીએ, અને અધ્યક્ષશ્રી પરવાનગી આપશે તો અમે એમનું ચેકિંગ કરશું અને ત્યારબાદની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસમાં ધારાસભ્યો જયપુર ગયા છે ત્યાં બેઠક થી, બેઠકની અંદર નિર્ણય લેવાયો, ફોર્મ પાછું ખેંચ્યું કે નહીં એ સોનિયા ગાંધી ઉપર નિર્ણય છોડાયો છે, પણ જે પર્યવેક્ષકો અને નિરીક્ષકો જે સૂત્રોની વાત માની તેમણે સ્પષ્ટ કર્યું કે શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર જે છે કોંગ્રેસના રહેશે એવું ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે. તમે કેવી રીતે જોઈ રહ્યા છો નિર્ણય? જો આ વિશે અમારે કોઈ અભિપ્રાય આપવાનો રહેતો નથી, આ કોંગ્રેસનો
આંતરિક મામલો છે, કોંગ્રેસની પરિસ્થિતિ કેવી થઈ છે એ આખું ગુજરાત અને આખો દેશ જાણે છે કે એમને જે ઉમેદવારો ઊભા રાખ્યા છે એ બંને ઉમેદવારોને ચૂંટાવી શકે, વિજય બનાવી શકે એટલા ધારાસભ્યોના મત અત્યારે કોંગ્રેસ પાસે નથી. એટલે બે ઉમેદવારો કોંગ્રેસને જીતાડી શકવાની સ્થિતિમાં જ્યારે કોંગ્રેસ નથી ત્યારે એમને બે ત્રણ વિકલ્પો વિચારવાના થાય છે કે ચૂંટણી કરાવવી અને બંને ઉમેદવારમાંથી એક ઉમેદવારને એમના ધારાસભ્યના વધુ પ્રેફરન્શિયલ વોટ આપવા અને બીજા ઉમેદવારને ભવિષ્ય ઉપર અથવા કુદરત ઉપર છોડી દેવા, એ જીતે કે હારે એ એની જવાબદારી થાય. અથવા કોંગ્રેસ બીજો નિર્ણય કરી શકે એમ છે કે હજુ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો સમય બાકી છે, કોંગ્રેસને જો એમ લાગે કે અમારા બે ઉમેદવાર જીતે એટલા ધારાસભ્યોના મત અમારી પાસે નથી અને ખરેખર હકીકતમાં વાસ્તવિક રીતે હવે નથી તો એક ઉમેદવારનું ફોર્મ એ પાછું ખેંચાવે તો ત્રણ રાજ્યસભાના સંસદ સભ્યોની ચૂંટણી જે થઈ જાય એ ત્રણેય અમારા ધારાસભ્યોને એક એમના એ રીતે વિજય બને. એટલે એમના એક ઉમેદવારને એમણે ઉમેદવારી પત્ર સમય મર્યાદામાં પાછું ખેંચવું પડે. અને ત્રીજું આપે કહ્યું કે એમનામાંથી કોણ પાછું રાજ્યમાં નર્મદાના પાણીને લઈને અને સાથે જ કોરોના વાયરસની પરિસ્થિતિ અને જયપુર ગયેલા ધારાસભ્યોને લઈને નીતિન પટેલ તરફથી ગૃહમાં પ્રતિક્રિયા સામે આવી રહી હતી. એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગને પણ કોરોનાની અસર થવા પામી છે. કોરોના વાયરસના પગલે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજોને હાલ થોડા સમય માટે રૂકજાવનો આદેશ અપાયો છે. શિપ બાયરો દ્વારા ખરીદાયેલા જહાજો હાલના સંજોગોમાં અલંગ ખાતે ભંગાણ માટે નહીં આવી શકે. કોરોના વાયરસના વ્યાપને અટકાવી દેવા માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વના પગલાં ભરવામાં આવ્યા, જ્યારે તેની અસરને પગલે અલંગ શિપયાર્ડમાં તેની સારી અને ખરાબ બંને બાબતોની અસર શિપબ્રેકર ઉપર પડી રહી છે. વિશ્વભરના 135 જેટલા દેશોમાં કોરોનાનો કહેર ફેલાયો છે. કોરોનાના કારણે અનેક દેશોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે, પરંતુ એક પ્રકારે કોરોના વાયરસના કહેરને અટકાવવા જ્યારે સમગ્ર વિશ્વભરમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ એવા અલંગમાં પણ કોરોના ઇફેક્ટને પગલે અહીં વિદેશમાંથી ભંગાણ માટે આવતા જહાજો પર બ્રેક મારી દેવામાં આવી છે. હાલ એક માસ જેટલા સમયગાળા માટે નવા શિપો બીચિંગ નહીં કરે, એટલે કે જે શિપ ભંગાણ માટે આવવાના છે તેને જે તે જગ્યા પર રૂક જાવનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને ચીન, જાપાન, ઇટલી, ફ્રાન્સ જેવા 5 દેશોમાંથી આવતા જહાજો પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોરોના આ સમયગાળામાં કાબૂમાં નહીં આવે તો વધુ સમય માટે જહાજોની આવક પર બ્રેક મારવામાં આવશે. ઉપરાંત અનેક જહાજોના થયેલા સોદા કેન્સલ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાને પગલે ડોલરના ભાવમાં વધારો થતાં શિપના પેમેન્ટ બાબતે પણ નુકસાની સહન કરવી પડી રહી છે, ત્યારે બીજી તરફ ઉદ્યોગોને અસર થતાં હાલ કાચા માલની માંગ અને ભાવ પણ ઘટ્યા છે. જ્યારે ફાયદાની વાત કરીએ તો શિપની ખરીદીમાં ભાવો હાલ ઘટી ગયા છે, પરંતુ શિપની ખરીદી હાલ કરી શકાય તેમ નથી. જોકે જે જહાજો અગાઉથી જ એન્કર પર આવી પહોંચ્યા છે તેમાં કોરોનાના કારણે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, જેમાં સૌ પ્રથમ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ક્રૂ મેમ્બર્સની તપાસ અને સ્ક્રીનિંગ બાદ જ અન્ય વિભાગો અને શિપ બ્રેકરો શિપ પર જાય છે. તેમજ કોઈ શંકાસ્પદ કેસ સામે આવશે તો તેને 14 દિવસ સુધી અલંગ ખાતે તૈયાર કરાયેલા અલગ અલગ વોર્ડમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવશે. આમ કોરોના વાયરસના પગલે અલંગમાં સરકારે જાહેર કરેલ તમામ પ્રકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. જહાજોના જે ભાવ હતા એ ખૂબ જ ડાઉન થઈ ગયા છે અને જહાજો એની સામે આવવાના પણ બંધ થઈ ગયા છે અને ખાસ આ બાબતમાં ચાવચેતીના પગલા રૂપે ઇમિગ્રેશન મિનિસ્ટ્રી દ્વારા જે પણ નિયમો જાહેર થયા છે એનું ફોલોઅપ બહુ કાળજીપૂર્વક લેવાઈ રહ્યું છે. અમુક દેશો જે છે એને જાપાનથી માંડીને જે દેશોની ડિક્લેરેશન થયું છે એના કોઈ જહાજોને અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એન્કરિંગ કરવા દેવામાં આવતું નથી અને જે જહાજો આવે છે એની અંદર ક્રૂને પહેલાં આપણે અહીંયાથી હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા એમાં સામાન્ય રીતે જહાજ આવે ત્યારે અમારે લોકોએ એનું બોર્ડિંગ કરવાનું હોય પણ હવે અમે પહેલાં ચડી શકતા નથી જહાજના બોર્ડિંગ માટે, કસ્ટમે જઈ શકતું નથી, જીએમબી કે જીપીસીપી જઈ શકતું નથી, બધાથી પહેલાં
હેલ્થ ડિપાર્ટમેન્ટ જાય છે, ક્રૂને એ લોકો ચેકઅપ કરે છે અને સ્ક્રીનિંગ કરે છે. એમાં કોઈ ડાઉટફુલ લાગે તો એને તરત હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે અને ત્યાર પછી કસ્ટમ, જીપીસીપી અને જીએમબી થાય છે. એટલે આ સાવચેતીના પગલા રૂપે આ ખાસ કડક બનાવી દેવામાં આવ્યું છે. ખૂબ માઠી અસર થઈ છે અને સાવચેતીના પગલા રૂપે અમે પણ તૈયારીઓ બધી રાખવા માટેની બધી પહેલાં આયોજન કર્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પ્રારંભમાં અલંગ ખાતે 80 જેટલા શિપ કટિંગ માટે આવી ચૂક્યા છે, જેથી હાલ 2 માસ સુધી અલંગમાં કામ અટકશે નહીં. પરંતુ જો અને તો વચ્ચે કોરોનાની અસર કેટલી અને કેવી રહે છે તેના પર અલંગનું ભાવિ નક્કી થશે તેવું હાલ કહી શકાય. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ. હાલ વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો ત્યારે 2 અઠવાડિયાના શટડાઉનથી ક્યાંક લોકોમાં ચિંતા અને ભય છે ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની સાથે નિર્માણ ન્યૂઝે ખાસ વાતચીત કરી ખરેખર પરિસ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. કોરોના વાયરસની અસરને પગલે સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર એલર્ટ છે. વાત કરીએ સુરત શહેરની તો સુરત શહેરની 60-65 લાખની વસ્તી છે, ત્યારે એ વસ્તી વચ્ચે કોરોના વાયરસની ઇફેક્ટને રોકવા માટે સુરત મહાનગરપાલિકા તરફથી શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને કયા કયા તંત્ર દ્વારા સ્ટેપ આગળ લેવામાં આવશે તે અંતર્ગત આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણી સાહેબ સાથે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. સાહેબ, ખાસ કરીને કોરોના વાયરસ અંતર્ગત શું પગલાં અને તકેદારી લેવામાં આવી રહી છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે કંઈ ઇન્સ્ટ્રક્શન્સ અને સૂચના આપવામાં આવ્યું છે એ તમામનું ઇમિડિયેટલી અમલ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે સુરત શહેરમાં તમામ શાળા, કોલેજો, યુનિવર્સિટી, સ્વિમિંગ પૂલ્સ એ બંધ કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે મલ્ટીપ્લેક્સ પણ ગઈકાલ રાતથી બંધ કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યવાહીનું એક જ ઉદ્દેશ છે કે તમામ પ્રિકોશનરી મેઝર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહ્યા છે. એના ઉપરાંત પણ જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે BRTS અને સિટી બસમાં એ તમામ બસોને ડિસઇન્ફેક્ટ અને એનું ક્લિનિંગનું કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બેસુ ખાતે 50 બેડનું એક ક્વોરન્ટાઇન ફેસિલિટી અને ઉમરા કોમ્યુનિટી સેન્ટર ખાતે એક બીજા 50 બેડનું ક્વોરન્ટાઇન ફેસિલિટી, એવું કુલ 100 બેડનું ક્વોરન્ટાઇન ફેસિલિટી ઊભા કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપણે સુરત શહેરની વાત કરીએ, પ્લેગ જેવી મહામારીથી સુરત શહેર પસાર થઈ ચૂક્યું છે અને અનેક પૂર જેવા તાપી નદીના અનેક પૂરો પણ સુરત શહેરે જોયા છે, ત્યારે કોરોના વાયરસ જે છે તેની કોઈ મોટી અસરોથી ગભરાવવાની જરૂર નથી, બસ તકેદારી રાખવાની જરૂર છે અને એ જ તકેદારી રાખવાની વાત પણ સુરત મહાનગરપાલિકા કમિશનરે કરી રહ્યા છે. આપ સૌને પણ વિનંતી છે ગુજરાત ન્યૂઝના માધ્યમથી જે રીતે બતાવ્યું છે તે રીતે તકેદારી રાખવાની જરૂર છે અને ખોટા મેસેજ કે ખોટી અફવાઓથી દૂર રહેવાની જરૂર છે. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર છે, ગુજરાત ન્યૂઝ, સુરત. રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને સાવચેતીના પગલાના ભાગરૂપે રાજ્યના તમામ શાળા અને કોલેજો બંધ કરવાની સૂચના અપાઈ છે, ત્યારે આણંદની વલ્લભ વિદ્યાનગરમાં પણ સૂચનાની અસર જોવા મળી. શહેરના વલ્લભ વિદ્યાનગર સહિતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે વિદ્યાર્થીઓથી ધમધમતો આ વિસ્તાર હાલમાં સુનકાર લાગી રહ્યો છે, જેની પાછળનું કારણ છે કોરોના. આ તરફ રાજ્યમાં કોરોના વાયરસને લઈને સતર્કતા મામલે હવે પબ્લિક પ્લેસ પર પણ સતર્કતા હાથ ધરવામાં આવી છે. રાધનપુર ST વિભાગ પણ હવે સતર્ક બન્યું છે. કોરોના વાયરસને કારણે ડેપો અને મુસાફરોની સલામતી માટે આ પગલાં ભરવામાં આવ્યા. રાધનપુર બસ સ્ટેન્ડ પર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોની અવર જવર ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી સતર્કતા દાખવીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોરોનાની દહેશત મામલે સ્પેશિયલ ફિનાઇલનો સ્પ્રે કરવામાં આવ્યો અને ખાસ કરીને રાધનપુર ડેપોની તમામ સ્લીપર બસમાં સ્પ્રે લગાવવામાં આવ્યો. આ સાથે સ્લીપર બસોની બારીઓના પડદા રિમૂવ કરવામાં આવ્યા છે અને ST ડેપોની તમામ ઓફિસોમાં સેનિટાઈઝર્સ મૂકવામાં આવ્યા છે. ફેલાઈ રહી છે તે અંતર્ગત રાધનપુર ડેપો ખાતે અમોએ
વાહનોની સાફ સફાઈની એક ઝુંબેશ આદરી છે, જેના અંદર ફિનાઇલ સેનેટાઇઝનો ઉપયોગ કરીએ છીએ અને તમામ બસોમાં સ્વચ્છતા માટે અભિગમ દાખવેલ છે. દરેક ડ્રાઈવરને સૂચનાઓ આપવામાં આવે છે કે તેમનું કેબિન બસની અંદરની સફાઈ રેગ્યુલર રાખવી, તેમજ કોઈપણ અખાદ્ય પદાર્થોથી પણ દૂર રહેવું જોઈએ, ભીડભાડવાળી જગ્યાએથી પણ દૂર રહેવું જોઈએ એમને, કે તેઓએ માસ્ક પણ પહેરેલું રાખવું જોઈએ. આવી તમામ સૂચનાઓ ડ્રાઈવર ભાઈઓને પણ આપવામાં આવેલી છે અને મુસાફરોને પણ વારંવાર અમારા કંટ્રોલ પોઈન્ટ પરથી સૂચનાઓ આપવામાં આવે છે કે આ મહામારીને અટકાવવા માટે રાજ્ય સરકારે જે કદમ ઉઠાવેલા છે એના અંતર્ગત આપણે પણ થોડી કાળજી રાખીએ, જેનાથી આ રોગ બીજી કોઈ વ્યક્તિને થાય નહીં અને જલ્દી એના પર આપણે કંટ્રોલ લાવી શકીએ. કોરોના વાયરસને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોના વાયરસને અટકાવવા માટે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર જે છે તેણે પહેલ કરી છે અને તમામ જે કહી શકાય કે શાળા કોલેજોને બંધ કરવાનું ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે. વાત કરીએ પાટણ જિલ્લાની તો પાટણ જિલ્લામાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે અને રાધનપુર એસટી ડેપો જે કહી શકાય તે તમામ પ્રકારે ત્યાં આગળ બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાધનપુર એસટી ડેપોની તમામ જે બસો છે તેને દવાનો સ્પ્રે મારવામાં આવી રહ્યો છે, સાથે જે સ્લીપર બસો છે તેના પડદા પણ ઉતારવામાં આવી રહ્યા છે. સાથે સાથે પાટણમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાટણમાં પણ નિગમ જે કહી શકાય તે હરકતમાં આવ્યું છે અને દવાનો છંટકાવ તેમજ સેનિટાઇઝર મૂકવામાં આવેલ છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ. તો આ સાથે બુલેટિનની સમાપ્તિ. હવે જોઈએ બાબુ શું કહે છે. એ પપ્પા પપ્પા, તમારે મોભાજીના જમાનામાં વગર પૈસે રિસોર્ટમાં રહેવું છે અને એ પણ ખાઈ પીને જલસા કરવાના? કેવી રીતે? જો તમારે જેને ધારાસભ્ય બની જવાનું અને પછી જતો રહું છું.